चोवीसो तोरांच्या हवेचे विज्ञान रत्नस्थम निदान कसोटी एचआर 2021 सोल्यूशन. प्रश्न पहेलो, કો આપેલા વિકલ્પોની સાચો વિકલ્પ પસંદ કરો. એક બાજુના ચિત્રમાં શું દર્શાવેલ છે? જવાબ, રૂપ પીંજવું. બે, નીચેના પૈકી કયા લક્ષણના આધારે શણને કુદરતી રેશા ગણી શકીએ ગણીએ છીએ? જવાબ, તે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. આ બે છે જવાબ છે. પહેલું બળ બી અને બીજું પણ બ. પ્રશ્ન ત્રણ, પુષ્પની ઓળખ માટે તમે નીચેનામાંથી કયું લક્ષણ સૌથી વધુ મદદરૂપ છે? અ, તેમાંથી સુગંધ આવતી હોય છે. ખ, કુટુંબમાં જવાબ આપો. એક, જોડાયેલા અને છૂટા વ્રજપત્ર હોય તેવા બે પુષ્પોના નામ. જોડાયેલા વ્રજપત્રમાં જાસૂદ, સૂર્યમુખી અને કમળ. છૂટા પડેલા વ્રજપત્રમાં મોગરો, ગલગોટો અને બારમાસી. સોરી, અહીંયા લખેલું નથી એટલે હું તમને ડાયરેક્ટ બોલીને જ આન્સર આપીશ. બે, બાજુના ચિત્રમાં બાળકોએ કઈ ઋતુ માટેના વસ્ત્રો પહેરેલા છે? જવાબ, બાજુના ચિત્રમાં બાળકોએ ઠંડી એટલે કે શિયાળાની ઋતુના વસ્ત્રો પહેરેલા છે. ત્રણ, આ વસ્ત્રો સામાન્ય રીતે શેમાં બનેલા હોય છે? જવાબ, આ વસ્ત્રો સામાન્ય રીતે ઊનના બનેલા હોય છે. પ્રશ્ન બે, ક, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એક, કૂતરો નીચેના પૈકી કયા આહાર સ્ત્રોતનો ઉપયોગ કરે છે? જવાબ, ક, વનસ્પતિ અને પ્રાણીઓ. બે, નીચેનામાંથી ક્ષુપ પ્રકારની વનસ્પતિને ઓળખો. જવાબ, સી. ત્રણ, લીંબુ શરબત બનાવવા માટે નીચેનામાંથી કયો ગુણધર્મ મદદ કરે છે? જવાબ, બ, પદાર્થની દ્રાવ્યતા. ખ, નીચેના પૈકી દર્શાવેલ પ્રક્રિયામાં પી કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે તે ઓળખો અને આ સમગ્ર પ્રક્રિયામાં સમાવિષ્ટ કોઈપણ બે ફેરફારનો ઉલ્લેખ કરી તેનો પ્રકાર ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તે દર્શાવો. હવે પેલું પી છે એ શેને દર્શાવે છે? તો કે બળપમાંથી પાણી થવું. હવે એની અંદર છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. તો એક, મીઠાનું પાણીમાં ઓગળવું. બે, પાણીનો બળપ થવો. સોરી, ઉલટાવી શકાય તેવો ફેરફાર, તેની અંદર મીઠાનું પાણીમાં ઓગળવું અને પાણીના બળપ થવો. ત્યાર પછી છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. એક, મીણબત્તીનું ઓગળવું અને બે, વણેલી રોટલી શેકવી. પ્રશ્ન ગ, માંગ્યા મુજબ જવાબ આપો. એક, નીચેનાનું તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીમાં વર્ગીકરણ કરો. જવાબ, મિશ્રાહારી પ્રાણી છે બિલાડી, માણસ અને કાગડો. તૃણાહારી છે ભેંસ અને હરણ. માંસાહારી છે વાઘ, દીપડો અને સિંહ. આ રીતે તેનું વર્ગીકરણ થાય છે. પ્રશ્ન ત્રણ, ક, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એક, વનસ્પતિની બાબતમાં નીચેનામાંથી શું સાચું છે? ઉત્તર ક, જે વનસ્પતિના પર્ણ સમાંતર શીના વ્યાસ ધરાવે છે તે તંતુમૂળવાળી હોય છે. એટલે કે આમાં અ, બ અને ક ત્રણેય સાચા છે એટલે અહીંયા આવશે ડ. બે, નીચેના પૈકી કયા સંશ્લેષિત રેશા છે? જવાબ, રેશમ, શણ અને ઊન. અહીંયા જવાબ નાયલોન નથી આવતું. ખ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એક, ખાદ્ય સામગ્રીનું પ્રોટીન પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? વન મિનિટ, હું તમને એક PDFની અંદરથી જ આપી દઉં છું, તે મારી પાસે છે અત્યારે એ પ્રમાણે. ચલો, પ્રશ્ન પર
પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. જો તે ઘણું હોય તો તેની પોસ્ટ એટલે અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર 10 પાવડર એક સાપ ટેસ્ટ ટ્યુબમાં લો. તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર હલાવો. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલા પદાર્થ જાંબલી રંગનો થયો? જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો. રેડી? હવે શું આવ્યું? તો કે આવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સોટી મૂળ અને તંતુ મૂળ કેવી રીતે જુદા પડે છે? બંને પ્રકારની એક એક વનસ્પતિનું ઉદાહરણ આપો. તેનું અહીંયા છે, જ્યાં ઘણું બધું નીંદણ ઉગતું હોય તેવા ખુલ્લા મેદાનમાં થોડાક નીંદણ ખોદીને કાઢો. પાણીથી તેના મૂળ ધોઈને તેનું અવલોકન કરો. હવે શું ખોદીને કાઢેલા નીંદણનું મૂળ એટલે કે આકૃતિ એ માં દર્શાવેલ સોટી મૂળ અથવા તો આકૃતિ બીમાં દર્શાવેલ તંતુ મૂળ છે? આકૃતિમાં મૂળના આ પ્રકારને મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે. આકૃતિ બીમાં દર્શાવેલ વનસ્પતિના મૂળ હોતા નથી. બધા જ મૂળ સમાન દેખાય છે અને તેને તંતુ મૂળ કહે છે. આ તેનો આન્સર છે. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પરિણામો કે તારણના આધારે જે તે સામગ્રીમાં હાજર ઘટકોની ઓળખ કરો. 1. કાચા બટેકાને કાપીને તેના આયોડિનના દ્રાવણમાં 2 ટીપા નાખતા ભૂરો કાગળ રંગ દર્શાવે છે. જવાબ આવશે સાચું, કારણ કે તેમાં આયોડિનનું ટીપું નાખશું એટલે શું આવશે? તો કે તેનો ભૂરો રંગ દેખાવાનું શરૂ થઈ જશે. 2. મગફળીના દાણાને કાગળમાં વીંટીને છૂંદતા કાગળ પર તેલી ડાઘાત દેખાય છે. જવાબ સાચું. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. 1. ખોરાક તરીકે ઉપયોગી 2 વનસ્પતિ અને તેના નામ લખો. પ્રશ્ન 4, ખોરાક તરીકે ઉપયોગમાં આવતી 5 વનસ્પતિ અને તેના નામ. 1. ઘઉં, તે બીજ. 2. બટાકા, પ્રકાંડ. 3. કોથમીર, પર્ણ. 5. મૂળો, તો મૂળ તથા પર્ણ. 5. આમલી, તો ફળ. બીજું, ડૉક્ટર સામાન્ય રીતે આપણને ફળોના રસની જગ્યાએ ફળો આરોગવાની સલાહ શા માટે આપે છે? હું ખાલી અત્યારે કહીશ જ, કારણ કે જવાબ, ડૉક્ટર સામાન્ય રીતે આપણને ફળોની રસની જગ્યાએ ફળો આરોગવાની સલાહ આપે છે, કારણ કે ફળોમાં રહેલા વિટામિન અને પ્રોટીનનો નાશ ન થાય એટલા માટે. 3. આપણી કોણી પાછળની તરફ કેમ વળતી નથી? ઉત્તર, કોણીના સ્નાયુ સંકોચનની લંબાઈમાં ટૂંકા છે એટલા માટે કોણી આપણી પાછળ તરફ વળતી નથી. 4. લોહાર પોતાના વ્યવસાયમાં વિવિધ ઓજારો બનાવવા ગરમીનો ઉપયોગ શા માટે કરે છે? ઉત્તર, લોહાર પોતાના વ્યવસાયમાં વિવિધ ઓજારો બનાવવા ગરમીનો ઉપયોગ એટલા માટે કરે છે કે તેને જે પણ ઘાટ આપવો હોય, ઓજારનો જે પણ ઘાટ આપવો હોય, ઘાટ એટલે કે આકાર આપવો હોય, તેને ટીપી શકે એટલા માટે. 5. ખુલ્લામાં રાખેલી સિમેન્ટની થેલી વરસાદમાં પલળી જાય છે તો બીજે દિવસે તેની શી સ્થિતિ થાય છે? ઉત્તર, ખુલ્લામાં રાખેલી સિમેન્ટની થેલી વરસાદમાં પલળી જાય તો બીજે દિવસે તે જામીને એક પથ્થર બની જાય છે. પ્રશ્ન 5, ક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. 1. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જવાબ અ. 2. વેકેશનમાં રાધિકાએ સમોસા, પૂરી, માવા, મલાઈ, પેંડા જેવી ભરપૂર વાનગીઓ આરોગી, હવે તેને શું અનુભવ થશે? જવાબ અ. તેનું શરીર વધુ મેંદસ્વી બની જશે. ખ માંગ્યા મુજબ જવાબ આપો.
સમતોલ આહાર ન લેવાથી શરીર વિવિધ રોગોનો ભોગ બને છે. ઉદાહરણ આપી સમજાવું. ઉત્તર, સમતોલ આહાર ન લેવાથી આપણું શરીર છે અલગ અલગ રોગોથી પીડાય છે. જેમ કે એક દૃષ્ટિહીનતા, તેનાથી આપણી દૃષ્ટિ છે એ નબળી બને છે અને રાત્રે ઓછું દેખાય છે. બે, બેરીબેરી, જેમાં આપણા સ્નાયુઓ નબળા બને છે. ત્રણ, એનિમિયા, આપણા શરીરની અંદર નબળાઈ આવે છે. ચાર, સ્ક્વી, પેઢામાંથી લોહી નીકળવું. પાંચ, ગોઈટર, બાળકોનો માનસિક મંદતા આવે છે. પ્રશ્ન બે, પાણીમાં મીઠું ઓગળે છે પરંતુ પાણીમાં સતત મીઠું ઉમેરતા જ જતાં એક તબક્કે બીકરના તળિયે મીઠું દેખાય છે, આવું શા માટે થાય છે? જવાબ, કારણ કે મીઠું પ્રમાણમાં વધી જતાં તેમાં રહેલો ક્ષાર તળિયે જમા થાય છે, તેના કારણે મીઠું આપણે તળિયે દેખાય છે. પ્રશ્ન છ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. એક, અહીંયા આડા હવળા છે તો એ આપણે કરી લેશું. તાતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે? ઉત્તર, તાતણામાંથી કાપડ વણવા માટે હાથસળ કે વીજળીથી ચાલતી હાથસળનો ઉપયોગ થાય છે. હાથસળ પર તાતણા ઊભા લાઇનમાં પાસે પાસે ગોઠવવામાં આવે છે. ઊભા લાઇનના તાતણાને વચ્ચે આડા તાતણા એવી રીતે ક્રમ અનુસાર પસાર કરવામાં આવે છે જેથી ચટાઈ જેવી રચના થાય છે. આમ તાતણા બે જૂથની આડી અને ઊભી ગોઠવણી વડે કાપડ તૈયાર થાય છે. આ પદ્ધતિને વણાંક કહે છે. એક જ તાતણાનો ઉપયોગ કરી ગૂંથણ સોયની મદદથી કાપડ બનાવવામાં આવે છે. આ પદ્ધતિને ગૂંથણ કહે છે. બે, રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો. ઉત્તર, રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. કાપડ બનાવવાની પ્રક્રિયાને આ પ્રથમ તબક્કો છે. રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી તેને વળ ચડાવવામાં આવે છે જેથી રેસાઓ જોડાઈને તાતણા બને છે. કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકતી પણ કહે છે. હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. કાપડની મિલોમાં આ ક્રિયા મશીનો વડે થાય છે. પ્રશ્ન ત્રણ, સાપ કઈ રીતે અડાવડો ચાલે છે? જવાબ, સાપનો કડો સ્તંભ લાંબો હોય છે કરતાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે. તે પરસ્પર જોડાયેલા હોય છે. ભલે પછી તે દૂર આવેલા હોય, સ્નાયુઓ કડો સ્તંભ, પાસળીઓ અને ત્વચા પર એકબીજા સાથે જોડે છે. સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે. આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરે છે, આગળ વધે છે, પરંતુ સીધી રેખામાં આગળ નથી વધતું. આપણે વિવિધ પ્રાણીઓની ગતિ પ્રદાન કરતા અસ્થિઓ અને સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન સાત, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ છે એ તમને પ્રયોગની અંદર દર્શાવેલ છે. પ્રશ્ન આઠ, આકૃતિ દોરી, નામ નિર્દેશ કરો. તો અહીંયા મેં તમને નામ નિર્દેશનવાળી આકૃતિ બતાવેલ છે. અહીંયા છે પુરકેસર અને સ્ત્રીકેસરવાળી આકૃતિ અને અહીંયા છે વજ્રપત્ર અને દલપત્રવાળી આકૃતિ. ત્યાર પછી છે સજીવોના બાંધાની આકૃતિ દર્શાવે જગ્યાને નિર્દેશ. પ્રશ્ન નવ, ક યોગ્ય જવાબ આપો. એક, દેશના બધા લોકો ખોરાક મળી શકે તે માટે શું કરવું જોઈએ? ઉત્તર, દેશના બધા લોકોને ખોરાક મળી શકે તે માટે આપણે પૂરતો ખોરાક બનાવવો જોઈએ. પૂરતા ખોરાકની જરૂરિયાત પૂરતી જ આપણે તેની વેળપણી કરવી જોઈએ. બે, અહીં પોતાના પદાર્થોના અલગીકરણ માટે એક પ્રક્રિયા દર્શાવેલ છે. આ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે? આ પદ્ધતિનો ઉપયોગ પદાર્થોનું મિશ્રણ હોય છે ત્યારે તેને ઉડાડવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્રણ, જો ખેડૂત પાસે પંખો ઉપલબ્ધ ન હોય તો તે કેવી રીતે અનાજ ઉણપશે? જો ખેડૂત પાસે પંખો ઉપલબ્ધ નહીં હોય તો તે ઊંચી જગ્યાએ જશે અને ત્યાંથી જે અનાજ છે તે પવન આવતો હશે ત્યારે તે અનાજને ઉણપશે. ખ,
પદાર્થના અલગીકરણ માટે એક કરતાં વધુ પદ્ધતિ એટલે કે બાષ્પીભવન અને ઘનીભવનનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ સમજાવો. એક, બાષ્પીભવન એટલે કે જ્યારે કોઈ પણ અને કઠોળ છે તેની અંદર ધૂળ હોય છે તો તેને બહાર કાઢવા માટે શું કરશે, તો કે તેને પાણીમાં પલાળી નાખશે એટલે ઉપર ઉપર જે દાણા છે આવી જશે અને ધૂળ છે એ નીચે બેસી જશે. બીજું, ઘનીભવન, તો જે અનાજ છે તેને ફોતરી એટલે કે જે આપણે કહીએ છીએ કચરો તે બહાર કાઢવા માટે તે ઊંચી જગ્યાએ જશે અને ત્યાંથી તે એને પદાર્થથી ઉપરથી નીચે નાખશે એટલે જે પદાર્થ હશે અલગ તે બહાર નીકળી જશે એટલા માટે. પ્રશ્ન 10, યોગ્ય જવાબ આપો. એક, આપણા ઘરે કોઈ કાર્યક્રમ બનાવેલ વાનગી મોટા પ્રમાણમાં વધે તો તમે શું કરો? જવાબ, આપણા ઘરે કોઈ કાર્યક્રમ હોય અને ઘરની વાનગી મોટા પ્રમાણમાં વધે તો જે જરૂરિયાતમંદો લોકો છે તેને એ જ ભોજન આપવામાં આવશે. 2, તમારા ઘરની બાજુમાં રસ્તા પર એક અજાણી વનસ્પતિ ઉગેલ છે, તેના પર્ણ ખૂબ જ આકર્ષક અને તાજા દેખાય છે, તમારો મિત્ર તેને ચાખવાની ઈચ્છા દર્શાવે છે, આ બાબતમાં તમે શું સલાહ આપશો? શા માટે? કારણ કે ગમે તે વનસ્પતિ હોય. જવાબ, કારણ કે તે ગમે તે વનસ્પતિ હોય પણ તેને ચાખવા અથવા તો તેની ખબર પડે તો જ આપણે તેને અડી શકીએ. ગમે તે વનસ્પતિ એ આપણે ખાઈ ન શકીએ કારણ કે તે આપણે નુકસાન પણ પહોંચાડી શકે છે. 3, આપણે આપણા વૈવિધ્યપૂર્ણ વાનગીઓ લેવાનું શા માટે પસંદ કરીએ છીએ? ઉત્તર, આપણે આરોગ્યની અંદર એટલે કે આહારની અંદર અલગ અલગ વાનગીઓની જરૂર પડે છે કારણ કે આપણે તે બહુ જ સ્વાદિષ્ટ અને તીખું લાગે તે માટે આપણે આહાર છે એ મરી મસાલાવાળો જ હોય છે એટલા માટે. 4, તમારા મિત્રને ઘરે માંસાહાર આધારિત રસોઈ બનતી હોવાથી તમે તેની સાથે મિત્રતા ન રાખવાની સલાહ આપવામાં આવે છે, તમને આ મિત્રતા તોડવા નથી, તમે શું તર્ક લગાવશો? ઉત્તર, મારે આ મિત્રતા તોડવી ન હોય તો મારે આ મિત્ર સાથે આપણે ઘરની બાબતે અથવા તો તેના આપણે સ્કૂલમાં તેની સાથે મિત્રતા રાખીશું અને ઘરની અંદર તે એટલે કે રમવામાં તેની મિત્રતા રાખીશું નહીં ઘરે આવીને. ખ, તમારા જન્મદિવસની ભેટમાં મળેલ સેલની ચાલતી કારનું પ્રિય રમકડું તમારા હાથમાંથી છટકી જવાથી તૂટી જાય છે. હવે ઊભી થયેલી પરિસ્થિતિમાં તમે નીચેનામાંથી જે જે બાબત સાથે સંમત હોય તેની સામે ખરાની નિશાની કરો અને જે જે બાબત સામે તમે સહમત ન હોય તેની સામે ખોટાની નિશાની કરો. 1, આ રમકડું તૂટી ગયું, હવે તેને સુધારી શકાશે? ખોટું. 2, રમકડાને સુધારવાની જરૂર નથી, બીજું નવું રમકડું લાવી શકાય છે? સાચું નહીં, ખોટું. 3, આ એક ઉલટાવી શકાય એવી પ્રક્રિયા છે, ફરીથી હતું તેવું બનાવી શકાય છે? ખોટું. 3, આ રમકડું ફરીથી બનાવવું એ ભયજનક બાબત છે? સાચું. 5, આ રમકડું ફરીથી બનાવવા તમારા ઘરમાં અન્યની મદદ લેવી યોગ્ય નથી? સાચું. 6, તૂટેલા રમકડાને સુધારવાની સમય બગાડ થાય છે? સાચું. 7, રમકડાની આંતરિક રચના આપણને ખબર નથી તેથી તેને ફરીથી બનાવવું શક્ય નથી? સાચું. 8, રમકડું તૂટવું એ શુભ ઘટના છે, તેથી ભવિષ્યમાં ફાયદો થાય છે? ખોટું. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.